أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزيزان محترم، حضرت عباس قمر بني هاشم علیہ الصلوۃ والسلام وفاداری نو بہت موٹو سبق پیش کریا چھے۔ ایک شخص کے جے پیاسو ہوئی انے تے پانی نا باجو ماں آوی جائی، چلو ماں پانی لئی انے تے پانی پی شکے چھے، چھتاں پن تے پانی نہ پیے کارن کے تینا بھائی پیاسو چھے، کارن کے اہل بیت پیاسا چھے۔ حقیقت ماں آنا تھی ودھارے وفاداری دنیا نندر ماں کیائیں پن نتھی دیکھانی۔ جیار تھیا یونیور خداوند کریمے بنائی بھی چھے، تیار تھی કદી પણ આ ચીજ જોવામાં નથી આવ્યું કે એક શખ્સ પાણી ખુદ ન પીએ અને તેના ભાઈની પ્યાસને યાદ કરી તે વફાદાર રહે۔ અગર જો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાણી પીધું હોત તો શું ફરક પડત؟ પણ આ વફાદારી ઉપર લાખો સલામ થાય۔ અને એનાથી વધારે તે પ્યાસા રહ્યા અને તે મશકમાં પાણી તેના ખંભા ઉપર، આવો મંજર કદી પણ ઇતિહાસની અંદરમાં જોવામાં આવ્યો નથી કે એક શખ્સ તેના ખંભા ઉપર પાણી હોય અને ખુદ પોતે 3 દિવસના ભૂખા અને પ્યાસા હોય۔ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ તે બચ્ચાઓ માટે પાણી લેવા માટે નીકળ્યા હતા અને ઝાલિમો યઝીદની બૈયત માટે નીકળ્યા હતા۔ કેટલો ફરક કે અબુલ ફઝલ અબ્બાસ અહલે બેતની મદદ માટે નીકળ્યા હતા અને ઝાલિમો શૈતાનની મદદ માટે નીકળ્યા હતા۔ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ધર્મની હિફાઝત અને બચાવવા માટે નીકળ્યા હતા અને તે ઝાલિમો ધર્મને બરબાદ કરવા માટે નીકળ્યા હતા۔ એક તરફ હક અને અદાલત હતું અને એક તરફ દુનિયાની અમુક લાલચો હતી۔ શુહદાએ કરબલા અલૈહિસ્સલામ આપણને એ સબક આપ્યો કે અહીં શખ્સ તું હકની સાથે થા، પણ હકની સાથે થવામાં તારી દુનિયા તબાહ થઈ જશે، પણ આ 2-3 દિવસની દુનિયાને તબાહ થવાના બદલીમાં ખુદા તને આખેરત કે જે હંમેશાનું રહેઠાણ છે તે આખેરત તને અતા કરશે۔ હકની સાથે થા، હકની મદદ કર، ભલે પછી તારી દુનિયા બરબાદ થઈ જાય، પણ આ 2-3 દિવસની દુનિયા સારું થઈ તારી હંમેશાની આખેરતને તું બરબાદ ન કર۔ અને એનાથી વધારે અફસોસ સદમો કરવા જેવી વસ્તુ એ છે કે બીજા કોઈની દુનિયા સારું થઈ એ શખ્સ તું તારી આખેરતને તબાહ ન કરજે۔ અઝીઝાને મહતરમ، કરબલાની મેદાનમાં એક બાળક કે જે મક્તલમાં જઈ અને તલવાર લઈને ઝાલિમો પર વાર કરતો હતો અને તે આ પ્રમાણે શાયરી પડતો હતો۔ ઇતિહાસના અંદરમાં આ બચ્ચાનું નામ લખવામાં આવ્યું નથી، પણ આ બચ્ચાની શાયરી ઇતિહાસ લખવા વાળાએ લખી આપી۔ તે બચ્ચાએ કહ્યું، અમીરી હુસૈન વ નિઅમલ અમીર، મારો અમીર હુસૈન છે અને સારામાં સારો અમીર તે હુસૈન જ છે۔ સુરૂર ફુઆદિલ બશીર નઝીર، કે બશીર અને નઝીર પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની દિલની ખુશી તે હુસૈન અલી સલામ છે۔ લહુ તલઅતુન મિથલ શમ્સિ દુહા લહુ ગર્રતુન મિથલ બદર મુનીરી۔ હુસૈન અલી સલામના એવો નૂર છે કે જે પ્રમાણે સૂરજના કિરણો હોય، જે પ્રમાણે 14મીની રાતનો ચાંદો ચમકતો હોય، એ પ્રમાણે હુસૈન ઇબ્ને અલી અલી સલામ નૂરાની અને ચમકી રહ્યા છે۔ અલીયુન વફાતિમા વાલિદા ફહલ તઅલમૂન લહુ મિન નઝીર، અલી અને ફાતિમા તેના માવતરો છે، તો આ લોકો હુસૈન થી બરાબરીમાં તમે કોઈ બીજાને જોવો છો؟ હકીકતમાં આ બચ્ચાને કોને શાયરી શીખારી હશે؟ આ પ્રમાણે શુજાતની સાથે ઝાલિમોના સામે આ બચપનાની હાલતમાં આ પ્રમાણે શાયરી બયાન કરવી હકીકતમાં બહુ જ મોટો સબક છે આપણા બચ્ચાઓ માટે۔ તે પણ 3 દિવસના ભૂખા પ્યાસા હતા، તેની નાની વયની પરવા ન કરી ઝાલિમો સામે વાર કરી
તલવાર લઈ અને હિંમતની સાથે આ પ્રમાણની શાયરી પડવી, હકીકતમાં લાખો સલામ આવા બચ્ચાઓ ઉપર. પણ સવાલ એ છે કે આ શાયરી તેને કોણે શીખાડી? ઇતિહાસ લખનારાઓ કહ્યું કે આ શાયરી તેની માએ તેને શીખાડ્યું હતું. એટલા માટે ઘરના અંદરમાં જે માહોલ હોય એ માહોલ બચ્ચા ઉપર પડે છે. અગર જો માવતરો કોઈ પણ શખ્સના વિરોધ વાત કરે તો બચ્ચાઓ તરત દિલના અંદરમાં તે શખ્સ પ્રત્યે દુશ્મની પેદા કરી લે છે. અને અગર જો માવતરો ઘરના અંદરમાં કોઈ પણ મોમિન પ્રત્યે સારી વાત કરે અને વખાણ કરે તો તે બચ્ચાના દિલના અંદરમાં તે મોમિન પ્રત્યે મોહબ્બત પેદા થઈ જાય છે અને તે બચ્ચો આ મોમિનને જોઈને ખુશ થાય છે અને તેની મદદ કરવાની કોશિશ કરે છે. એટલા માટે માવતરો હંમેશા તે મોમિનો પ્રત્યે તેના બચ્ચાના સામે હંમેશા વખાણ કરવા જોઈએ અને તે ઓલમા પ્રત્યે, મુજતહિદીન પ્રત્યે, ફોકહા પ્રત્યે એ વખાણોના શબ્દ ઉચ્ચારવા જોઈએ, જેથી કરીને આ બચ્ચાઓના દિલના અંદરમાં ઇમામે ઝમાના અલેસલામના નાયબો અને મુજતહિદો પ્રત્યે અને ઓલમા અને ફોકહાના પ્રત્યે મોહબ્બત પેદા થઈ જાય. નકર તો તેઓ પણ નફરત કરતા થઈ જશે અને આ નફરત કરતા તેઓ પણ હલાક થઈ જશે. કારણ કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની જે મશહૂર હદીસ છે કે તમો હરગીઝ ઓલમાથી નફરત ન કરજો, કારણ કે તેઓ પ્રત્યે નફરત કરવાથી તમો હલાક થઈ જશો. પંદર માહી સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની બીમારી વધી ગઈ અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બીમારીની હાલતમાં બહુ જ તકલીફમાં હતા. પંદર માહી સફર આજની તારીખોમાં સદ્દામે ઝાલિમના હુકમથી તેના મુજરિમ સાથીદારો હલબચા ઉપર, કે જે ઇરાકમાં કુર્દિસ્તાનનો એક ઇલાકો છે, ત્યાંના ક્યુર્દ મુસલમાનો ઉપર બોમ્બ શિમિક વાપરી અને બહુ જ મોટી નુકસાની પહોંચાડેલી હતી અને આ શિમિકના કારણથી કેટલા હજારો ક્યુર્દ બરી ગયા હતા. والسلام عليكم ورحمة الله وبركاته. ونور العيون حسن نور العيون كل فديت ابترى هل يرحموني شهيد هل يرحموني فديت ابترى هل يرحموني شهيد هل يرحموني.